विद्यार्थी मित्रों, अपने मानव उत्क्रांति सीमास्तंभों जोया। हवे आपणे चेतातंत्र अने तेना विभागो जोईए। चेतातंत्र शरीरनी अंदर शुं कार्य करे छे, केवी रीती छे वगैरे। शरीरनी दरेक प्रक्रियानुं नियंत्रण चेतातंत्र द्वारा थाय छे। शरीरनी दरेक प्रक्रियानुं नियंत्रण कोई करतुं होय तो ए चेतातंत्र करे छे। उत्क्रांतिना सोपान मानवीनुं स्त्रोतनुं दांत स्थान धरावे। उत्क्रांतिना जे सिद्धांतो छे एमां स्त्रोतनुं स्थान चेतातंत्र धरावे छे। તેના ચેતાતંત્રના બે વિભાગો છે। ક્યાં ક્યાં? તો કેન્દ્રીય ચેતાતંત્ર અને પરિવર્તી ચેતાતંત્ર। આપણે કેન્દ્રીય ચેતાતંત્ર અને પરિવર્તી બે ચેતાતંત્રના વિભાગો છે। આટલું યાદ રાખવું। આપણે પરિવર્તી ચેતાતંત્ર આગલા વર્ગ ક્લાસમાં જોશું। અત્યારે આપણે કેન્દ્રીય ચેતાતંત્ર જોઈએ। કેન્દ્રીય ચેતાતંત્રના પેટા વિભાગ બે, મગજ અને કરોડરજ્જુ। ચેતાતંત્રના વિભાગો કેટલા? તો બે, કેન્દ્રીય ચેતાતંત્ર અને પરિવર્તી ચેતાતંત્ર। હવે આપણે જોઈએ કેન્દ્રીય ચેતાતંત્રના વિભાગ બે, એમાં મગજ અને કરોડરજ્જુ। આ મુખ્ય ચેતાતંત્રના પેટા વિભાગમાં મગજ અને કરોડરજ્જુ। મગજની અંદર મગજની રચના, મગજતંત્ર અને નાનો મગજ, સીમાવર્તી તંત્ર, મોટું મગજ અને મસ્તિષ્ક છાલ, મસ્તિષ્ક ખંડો, મસ્તિષ્ક ખંડમાં અગ્રખંડ, મધ્યમખંડ, પશ્વખંડ અને નિમ્નખંડ, એટલા વિભાગો મગજની અંદર આપણે આવે। હવે આપણે જોઈએ કેન્દ્રીય ચેતાતંત્ર। તો કેન્દ્રીય ચેતાતંત્ર દરેક પ્રકારના ચેતાકીય પ્રવૃત્તિનું કેન્દ્ર હોય છે। દરેક ચેતાનું મુખ્ય કેન્દ્ર હોય તેને એને કેન્દ્રીય ચેતાતંત્ર કહેવામાં આવે છે। તે મગજ તરફ આવતા સંદેશાનો વિચાર, પ્રક્રિયા, નિર્ણય પ્રક્રિયા તેમજ શરીરના જુદા જુદા અવયવોને સંદેશાનું આપલે કરે છે કે જેને મગજ તરફ જે સંદેશ આવે તેની એ આપલે કરે છે। મગજ અને કરોડરજ્જુનું બનેલું હોય છે આ કેન્દ્રીય ચેતાતંત્ર। મગજ અને કરોડરજ્જુ બનેલું હોય છે। તો મગજ, માનવ મગજનો વિકાસ હજારો વર્ષો ત્યાં થઈ રહ્યો છે અને થતો આવે છે। વિકાસની પ્રક્રિયા હજી પણ ચાલુ છે કે વિકાસ મગજનો કઈ રીતે આગળ વધારવો એની પ્રક્રિયા હજી ચાલુ છે। માણસના મગજનું વજન 1.33 કિલોગ્રામ જેટલું હોય છે। માણસના મગજનું વજન 1.36 કિલોગ્રામ જેટલું હોય છે। લગભગ 10 અબજ ચેતાકોષો ધરાવે છે। એનું વજન 1.36। આ પ્રશ્ન પૂછાય કે માણસના મગજનું વજન કેટલા કિલોગ્રામનું હોય તો 1.36 કિલોગ્રામનું ને 10 અબજ ચેતાકોષો ધરાવે છે। એમાં લોહીના જથ્થામાં મગજ હૃદય દ્વારા એને મગજને હૃદય દ્વારા શરીરમાં જેટલું લોહી એનો 5મો ભાગ મગજને પહોંચે છે। જો એ મગજ ન પહોંચે તો એ મગજ એ માનસિકતા તરફ લઈ જઈ શકે છે। મગજના કોષો 3-4 મિનિટ સુધી એને ઓક્સિજન ન મળે, હવા ન મળે તો એમાં ગંભીર હાનિ પહોંચવાની શક્યતા મળે છે। એટલે પ્રાણાયામ કરતા હોય પણ એ ટૂંક સમય માટે કરવો, એટલે 1-2 મિનિટ, પણ જો 3-4 મિનિટ સુધી મગજને ન મળે, વાયુ ન મળે, પ્રાણવાયુ ન મળે તેને ગંભીર નુકસાન થવાની શક્યતા રહેલી છે। પછી મગજની રચના, મગજ બે સરખા અડધ્યા ભાગમાં હોય છે। અહીંથી આ મગજ હોય આમ અડધા ભાગમાં હોય છે, આમ બે સરખા આપણે અખરોટ જોઈએ એ રીતના। મગજના ગોળાર્ધ તરીકે ઓળખવામાં આવે છે, જેને મગજને ગોળાર્ધ તરીકે પણ ઓળખવામાં આવે છે। મગજના બહાર જે ઢંકાયેલા ભાગને મસ્તિષ્ક છાલ કહેવામાં આવે, આ માથું છે એના અંદર બે ભાગ છે અને એની ઉપર જે ઢાંકેલું છે વાળની નીચે એને મસ્તિષ્ક છાલ કહેવામાં આવે છે। મસ્તિષ્ક છાલ ચેતાકોષોની બનેલી હોય છે, એ ચેતાકોષોની બનેલી હોય છે। છાલના ચેતાકોષો ભૂખરા રંગના હોય છે, એટલે કે એ આખો એની છાલનો રંગ હોય ભૂખરા કલરનો, આપણે મુંડન કરાવી ત્યારે ખબર પડે કાકો કરાવતા હોઈએ ત્યારે। તેથી ભૂખરા પદાર્થ તરીકે પણ એને ઓળખવામાં આવે છે। મગજમાં બે વિભાગ હોય છે, મગજસ્કંદ અને નાનું મગજ। મગજની અંદર પણ પાછા હોય છે મગજસ્કંદ અને નાનું મગજ, સીમાવર્તી તંત્ર, મોટું મગજ અને મસ્તિષ્ક છાલ, આ મગજની રચના હોય છે। તો મગજસ્કંદ અને નાનું મગજ કઈ રીતે કાર્ય કરે છે આપણે આકૃતિ 4.3 અંદર મગજને કઈ રીતના વિભાગો હોય તમે જોજો।
मगज कंद लंब चेता चेता सेतु अने मध्यम गज नो बनेलो होय छे। मगज कंद श्वास सोश्वास में हृदय धबकारा तेमज चालवा ने ऊँगवा क्रिया नु नियंत्रण करे छे। तो मगज कंद छे श्वासोश्वास में हृदय धबकारा चालवा अने ऊँगवा जेवी क्रिया नु नियंत्रण कोई करतो होय तो मगज कंद करे छे। याद राखो मगज कंद नु कोनु नियंत्रण करे छे श्वासोश्वास चालवानी अने ऊँगवानी क्रिया अने हृदयना झपकारोनु नियंत्रण करे छे। चेता सेतु नाना मगज साथे संकळायेला होय छे। चेता सेतु ए नाना मगज साथे संकळायेला होय छे ते स्वप्नो अने चालवानी क्रियानु नियंत्रण करे छे। घणा स्वप्नोमां पण चालता होय छे एमने स्वप्न आवे अने चालवानुं स्वप्न आवे ए पाछुं याद रही जाय एनी बधानुं नियंत्रण करे छे। मगज कंद टोचना पर टोच पर चेताकोषोनो झूमखानो बनेलो पिंड आकारनो अवयव होय छे। मगजकंद अहींया टोच पर बनेलो एक झूमखा आकारनो होय छे જેને થેલેમસ તરીકે ઓળખવામાં આવે છે। આ પૂછાય થેલેમસ તરીકે કોને ઓળખવામાં આવે છે કે તો મગજકંદ ટોચ ઉપર જે ઝૂમખા આકારનો હોય એને થેલેમસ તરીકે ઓળખવામાં આવે છે। થેલેમસ બે મસ્તિષ્ક ગોળાર્ધો વચ્ચે આવેલા હોય છે। થેલેમસ બે મસ્તિષ્ક હોય એનાથી ગોળાર્ધ આ રીતનું હોય એની વચ્ચેના ભાગમાં આવેલા હોય છે। એ શ્રવણ દ્રષ્ટિ દબાણ પીડા જેવા સાંવેદનિક સંકેતોનો ગ્રહણ કરી મસ્તિષ્ક છાલના ચોક્કસ ભાગને મોકલે છે। આ રીતે થેલેમસ રિલે સ્ટેશન તરીકે ઓળખાય છે। આપણી દ્રષ્ટિ છે પછી શ્રવણ શક્તિ છે આપણી ઉપર કંઈ શરીરનું દબાણ છે વગેરેનું જોવે છે અને મગજ સુધી પહોંચાડે છે એટલે એને રિલે સ્ટેશન પણ કહી શકાય છે। હવે આપણે જોઈ બીજી સીમાવર્તી તંત્ર। તો સીમાવર્તી તંત્ર કઈ રીતે કાર્ય કરે છે? સીમાવર્તી તંત્ર પ્રાચીન સસ્તન પ્રાણીના મગજમાં આકારનું આવેલું છે તેને જૂના મગજ તરીકે પણ ઓળખવામાં આવે છે। સીમાવર્તી તરીકે એનું બીજું નામ જૂના મગજ તરીકે પણ ઓળખવામાં આવે છે કે એમસીક્યુમાં પૂછાય કે સીમાવર્તી તંત્રનું બીજું નામ શું તો લખી શકીએ આપણે મગજકંદ નાનો મગજ અને કરોડરજ્જુ ધરાવતા દરેક સસ્તન પ્રાણીઓમાં તેમજ પેટે ચાલતા પ્રાણીમાં સીમાવર્તી તંત્ર જોવા મળે છે। નાનું મગજ મોટું મગજ અને કરોડરજ્જુ ધરાવતા દરેક પ્રાણીઓમાં અને પેટે ચાલતા પ્રાણીઓમાં સીમાવર્તી હોય હોય ને હોય કાં પેટે ચાલતા પ્રાણી હોય અથવા તો નાનું મગજ મોટું મગજ ને કરોડરજ્જુ જેને હોય એને સીમાવર્તી તંત્ર હોય કે જેને કરોડરજ્જુ ન હોય નાનું મગજ મોટું મગજ ન હોય એને સીમાવર્તી તંત્ર ન હોય એવું કહી શકીએ આપણે। સીમાવર્તી તંત્ર શરીરનું તાપમાન લોહીનું દબાણ લોહીમાં શર્કરાનું પ્રમાણ જેવી આંતરિક ક્રિયાનું નિયમન કરે છે। શરીરનું તાપમાન કેટલું વધી ગયું છે લોહીનું દબાણ કેટલું છે શરીરની અંદર શર્કરાનું પ્રમાણ કેટલું છે એનું બધાનું નિયંત્રણ કરે। જો સીમાવર્તી તંત્ર ન હોય તો શર્કરાનું નિયમન ન થાય અને ડાયાબિટીસ જેવા ભયંકર રોગો આપણા શરીરની અંદર ઉત્પન્ન થાય। તે મસ્તિષ્ક છાલમાંથી નીકળતા તેમજ મસ્તિષ્ક છાલ તરફ જતા સંદેશાનું સંકલનનું કાર્ય કરે છે। સીમાવર્તી તંત્ર હાઇપોથેલેમસ સાથે ગાઢ રીતે સંકળાયેલું હોય છે। એ શરીરની અંદરથી જે મસ્તિષ્ક છાલથી નીકળતા તેમજ મસ્તિષ્ક છાલ તરફ જતા આપણા વિચારો બહાર નીકળતા અને મસ્તિષ્ક છાલમાં વિચારો આવતા એનું સંદેશાનું આપ લે તો સીમાવર્તી તંત્ર દ્વારા કરવામાં આવે છે અને હાઇપોથેલેમસ સાથે ગાઢ સંબંધ હોય છે। હાઇપોથેલેમસ દ્વારા થતી કેટલીક સાહજિક અને આવેગિક પ્રક્રિયાનો અવરોધી આ ક્રિયા પર વધારે નિયંત્રણ કરે છે એટલે કે શરીરની અંદર શર્કરાના ભાગનું વગેરેનું આ નિયંત્રણ કરે છે। હાઇપોથેલેમસ આપણા મગજનો એક નાનકડો ભાગ છે। હાઇપોથેલેમસ છે શરીરની અંદર એક નાનકડો મગજની અંદર એક ભાગ છે પણ વર્તમાનમાં એ મહત્ત્વનો ભાગ ભજવે છે। ભૂખ તરસ જાતિતા જેવી પ્રેરણાઓ તેમજ આવેગાત્મક વર્તનમાં થતી શારીરિક પ્રક્રિયાનું નિયમન કરે છે। ભૂખ તરસ અને જાતિતા જેવી પ્રેરણાઓ તેઓ આવેગાત્મક વર્તનમાં થતી શારીરિક પ્રક્રિયાનું નિયમન કરે છે। શારીરિક પ્રક્રિયાનું એ નિયમન કરે છે।
હાઇપોથેલેમસ અંતઃસ્ત્રાવી ગ્રંથિઓની નિવૃત્તિનું પણ નિયમન કરે છે. આ શરીરને સંતુલન રાખે છે. અંતઃસ્ત્રાવી ગ્રંથિનું નિયમન થાય તો શરીરને નિયંત્રણ રહે એનું કામ હાઇપોથેલેમસ એટલે કે સીમાવર્તી તંત્રનું રહેલું છે. હવે આપણે જોઈએ મોટું મગજ અને મસ્તિષ્ક છાલ. મોટું મગજ મસ્તિષ્ક છાલ ઉપર સ્તરથી બોધાત્મક અભિગમ આવેગિક ક્રિયાઓનું નિયંત્રણ વિના મસ્તિષ્ક છાલ વિના આયોજન જટિલ કારક અનુભવ હલનચલનો પ્રત્યક્ષકરણ વાણી જેવી ક્રિયાઓ શક્ય નથી. મસ્તિષ્ક છાલ વગર આયોજન જટિલતાઓ સમસ્યા ઉકેલવાનો પ્રત્યક્ષકરણ વાણીઓ શક્ય નથી. માનવ મગજના બે તૃતીયાંશ ભાગનું બનેલું હોય છે. મોટું મગજ માનવ મગજમાં બે તૃતીયાંશ ભાગમાં મોટું મગજ હોય છે. માત્ર 4 મિમીની જાડાઈ ધરાવતી મસ્તિષ્ક છાલ આ મગજનું આવરણ છે. આ મગજનું કોઈ પણ આવરણ હોય 4 મિમી એટલે કે નાની પાતળી પડદી જેવું આખા મગજનું આવરણ હોય છે. આખા મગજને ઢંકાઈને રાખે છે. આખા મગજને ઢાંકીને રાખે છે. મસ્તિષ્ક છાલમાં ચેતાકોષો ચેતાકીય માળખું અને ચેતાક્ષોના ઝૂમખાઓનો સમાવેશ થાય. ખાલી ચામડી આમ ખાલી ઢાંકેલી નહીં, ખાલી ચામડી જ નથી હોતી. એમાં ચેતાકોષો ચેતાકીય માળખું ચેતાક્ષોનું આખું ઝૂમખું હોય છે. નાના નાના આપણે કહીએ ને એમાં ચેતાકોષો હોય છે. 10 અબજ ચેતાકોષો આખા મગજની અંદર સંકળાયેલા હોય છે. એમાં અમુક ચેતાકોષો આમાં પણ હોય છે. જેને લીધે સુગ્રથિત વર્તન કલ્પના તર્ક પ્રતિકો સાહચર્યો ઈચ્છાઓ તેમજ તરંગો જેવી માનસિક ક્રિયા શક્ય બને છે. મગજ ઉપર આ છાલ ઢાંકેલી હોય છે. આપણે કહીએ ને મગજની ઉપરની ચામડી, એની હિસાબે આપણા વિચારો આવેગો પ્રતિકો સાહસચર્યો વગેરે આ શક્ય બને છે. બાકી મગજ આમ ખુલ્લું હોય ચામડી ન હોય તો એ કાંઈ શક્ય બને નહીં. મોટા મગજમાં બે ગોળાર્ધો જુદી જુદી બોધાત્મક આવાગિક પ્રક્રિયાનો ભાગ બચે છે. મગજની અંદર બે આમ આખો ભાગ છે, એમાં વચ્ચે બે ગોળાર્ધો અને વચ્ચે મખરોટમાં કેમ ફાડ હોય એવી ફાડ છે, એમાં વિભાગ છે. સામાન્ય રીતે બે ગોળાર્ધો સમાન હોવા છતાં ડાબો ગોળાર્ધ વધારે પ્રભાવશાળી હોય છે. આ ભાગ છે ડાબો ભાગ, એ વધારે પ્રભાવશાળી જોવા મળે છે. શરીરના જમણા ભાગોનો જમણા ભાગો છે ડાબુ ગોળાર્ધ શરીરના જમણા ભાગોનું નિયંત્રણ કરે છે. આ ઉપરાંત દરેક ગોળાર્ધ કેટલીક વિશિષ્ટતા હોય છે. દરેક ગોળાર્ધમાં બે ગોળાર્ધ છે, દરેકની વિશિષ્ટતા હોય છે. પણ ડાબુ ગોળાર્ધ વધારે શરીરની અંદર વધારે નિર્ણાયક હોય છે. એની હિસાબે આખા શરીરનું નિયંત્રણ થતું હોય છે. દાખલા તરીકે વાણીનું નિયંત્રણ હંમેશા ડાબા ગોળાર્ધ થાય છે. આપણા ડાબા ગોળાર્ધ દ્વારા વાણીનું નિયમન થાય છે. આ બે ગોળાર્ધો ચેતાક્ષોના મેદમય આવરણયુક્ત સફેદ ઝુમખા સાથે સંકળાયેલા હોય છે. શરીરના મેદમય વાતાવરણ સાથે સંકળાયેલા હોય છે. મસ્તિષ્ક છાલનો બહારનો ભાગ ભૂખરા રંગનો હોય છે. આને કારણે કોષ શરીર અને લઘુતંતીઓનો બનેલો હોય છે. આનો ડાબો ભાગ છે એ ગોળાર્ધનો હોય છે અને ભૂખરા રંગનો હોય છે. હવે આપણે મસ્તિષ્ક ખંડો જોઈએ. તેમાં મસ્તિષ્ક ખંડ, અગ્રખંડ, મધ્યમખંડ, પશ્વખંડ અને નિમ્નખંડ. આ મસ્તિષ્ક ખંડના 4 ભાગો છે. અગ્રખંડ, મધ્યમખંડ, પશ્વખંડ અને નિમ્નખંડ. તો આ મસ્તિષ્ક ખંડ જોઈએ. ચેતા મનોવિજ્ઞાન મસ્તિષ્ક છાલને સારી રીતે સમજવા મસ્તિષ્ક છાલના ભાગો પાડી મગજના ગોળાર્ધો દર્શાવે છે. મસ્તિષ્ક છાલને વ્યવસ્થિત સમજવા માટે એના 4-5 ભાગો પાડ્યા છે કે એને આપણે વ્યવસ્થિત સમજવા માટે. એક ઊભી ખાંચ હોય છે મસ્તિષ્ક ખંડમાં, એક ઊભી આમ ખાંચ હોય છે. આમ અહીંયા બે ભાગની અંદર વચ્ચે આમ ગેપ જેવું દેખાય છે. આપણે આ ભાગ આવતો હોય ને એમ, જેને મધ્યસ્થ ખાંચ અથવા રોલાન્ડો તરીકે ઓળખવામાં આવે છે. કા મધ્યસ્થ ખાંચ કે અથવા તો વૈજ્ઞાનિક ભાષામાં એને રોલાન્ડો તરીકે ઓળખવામાં આવે છે. આ ખાંચ વડે મસ્તિષ્કને 4 ભાગમાં વહેંચવામાં આવે છે. 4 ખાંચ તરીકે એને 4 ભાગમાં વહેંચવામાં આવે છે. આ ભાગોને મગજના 4 ખંડો કહેવામાં આવે છે. આ 4 ભાગો છે એને મગજના 4 ખંડો કહેવામાં આવે છે. જેમ કે અગ્રખંડ, મધ્યમખંડ, પશ્વખંડ અને નિમ્નખંડ. તો અગ્રખંડ એટલે આ લલાટ કપાળનો ભાગ. મગજના સૌથી આગળ આવેલા લલાટ
खंड कारक नियंत्रण और बोधात्मक प्रक्रियाओं साथ संकड़ायेला है। आ खंड विचारणा आयोजन तेमज निर्णय प्रक्रिया जेवी चेतन प्रक्रियाओं साथ संबंध धरावे छे। आ खंडों ने आकस्मिक इजा थाय तो वर्तन और व्यक्ति पर विनाशक असर थाय, एटले के आ ललाटवाड़ा खंड की अंदर आगला खंड की अंदर कहीं लागे नुकसान थाय एटले अपना आखा शरीर नु नियंत्रण विखाई जाए ने भयंकर हानि थी सके। एटले अहीं माथा में लागत हो तो बचाव एटला माटे गाड़ी माटे हेलमेटनो नियम कर्यो के आने शरीर ने मगज ने आ माथा ने आखा शरीर में संस्कृत भाषा में उत्तम अंग कीधु थे। शरीर की अंदर कोई उत्तम अंग हो श्रेष्ठ अंग हो तो आ माथू है, एटले आपणे एनो बचाव करवो। मध्यम खंड, आ मध्यम खंड वच्चेना भाग में आवेलो छे, आ वच्चेनो जे भाग होय एने मध्यम खंड कहेवाय। मगज में आता सांवेदिक संदेशा नियंत्रण करे छे, आ कारक अने पूर्वकारक क्षेत्रों स्नायक हलन चलन नियंत्रण करे, मगज में जे संदेशो आवे छे एनु नियंत्रण करे। एटला माटे जे जो मध्यम खंड ने हाचवी राखी तो आपणी याद शक्ति सुरक्षित रहे छे। पश्वखंड, आ पाचनना भाग ने पश्वखंड कहेवामां आवे छे, जे दृष्टि केन्द्रनुं नियंत्रण करे छे, सीधो संबंध नेत्रपटल छे। आया पाचनना भाग ने दृष्टिपटल आँखना पटल नियंत्रण करे छे अने एने संदेशानुं आपले तरफ पहोंचाड़े छे। पछी निम्नखंड, निम्नखंड मगजना बंने गोळार्ध वच्चेना भागमां छे, आ बंने गोळार्ध छे डाबू अने जमणो एना वच्चेना भागनी अंदर आवेलो छे, जेमां वाणी अने श्रवण केन्द्रों साथे संकळायेला छे। वाणी अने श्रवण केन्द्रों साथे संकळायेल होय छे निम्नखंड। तो निम्नखंड, निम्नखंड नीचेना ભાગમાં આવેલો છે, ક્યાં? મગજના બંને ગોળાર્ધના નીચે, આ બંને ગોળાર્ધના નીચેના ભાગમાં આ બાજુ નિમ્નખંડ આવેલો હોય છે, એ વાણી અને શ્રવણ અહીંથી આ વાણી એટલે બોલવું અને શ્રવણ એટલે સાંભળવું એ સાથે જોડાઈ ગયું છે। પશ્વખંડ એ થોડુંક ઉપર આવેલું હોય છે, એને એ આપણી દ્રષ્ટિ સાથે સંકળાયેલું હોય છે, આપણી આંખ સાથે સંકળાયેલું હોય છે। જ્યારે મધ્યમખંડ આપણે સાંવેદિક સંકેતો સાથે સંકળાયેલો હોય છે, અને આ અગ્રખંડ એ આપણે વિચારણા આયોજન સાથે સંકળાયેલું હોય છે। આ મગજની રચના, મગજખંડ અને નાનું મગજ, સીમાવર્તન, મોટું મગજ અને માનસિક મગજ અને મસ્તિષ્ક ખંડો, એ અગ્ર, મધ્યમ, પશ્વ અને નિમ્ન, નિમ્નખંડ જે શ્રવણને દ્રષ્ટિ સાથે શ્રવણ અને વાણી સાથે સંકળાયેલું હોય છે, જ્યારે પશ્વખંડ એ દ્રષ્ટિ સાથે સંકળાયેલું હોય છે, મધ્યમ ખંડ એ સંદેશાની આપણે સાથે સંકળાયેલો હોય છે, આ આપણે આપી વિચારણા તર્ક સાથે સંકળાયેલું હોય છે। તો આ ચારે ચાર મુદ્દાઓને આપણે યાદ રાખવા, અને આમ તો જોઈએ ઉદાહરણ તરીકે તો દરેક ખંડ વગર કોઈ શક્ય નથી બનતું, દરેક ખંડ એકબીજા સાથે સંકળાયેલા હોય છે। જેમ કે ટેલિફોનની ઘંટડી સાંભળો ત્યારે નિમ્નખંડ શ્રવણ દ્વારા સાંભળો, ટેલિફોન વાગે એટલે ઘંટડી વાગે એટલે શ્રવણ યંત્ર એટલે કે નિમ્નખંડ દ્વારા આપણે સાંભળીએ છીએ। જ્યારે ટેલિફોન સાધનને આપણે જોવાનો પ્રયત્ન કરીએ એટલે આપણે પશ્વખંડ દ્વારા એને જોવાનો પ્રયત્ન કરીએ, આપણી દ્રષ્ટિ દ્વારા જોઈએ। ટેલિફોનને રિસીવર એ કારક રિસીવર દ્વારા ઉપાડીએ છીએ એટલે મધ્યમખંડ, અને એની સાથે આપણે વાતચીત કરીએ એની યાર વિચારણા કરીએ એટલે એ અગ્રખંડ। એટલે દરેક કાર્ય પાંચ સાથે અગ્ર, મધ્યમ, પશ્વ અને નિમ્નખંડ જોડાયેલા છે। હવે આપણે જોઈએ આપણે કેન્દ્રીય ચેતાતંત્રમાં બે વિભાગ હતા, મગજ અને કરોડરજ્જુ। આપણે મગજની રચના જોઈ, હવે આપણે જોઈએ કરોડરજ્જુ। કરોડરજ્જુ શું છે? આપણી ટચની આંગળીના વ્યાસ જેટલી નળાકાર ચેતાતંત્રોની બનેલી કરોડરજ્જુ મગજના છેડેથી શરૂ થાય છે। આપણી ટચની આંગળીના વ્યાસ જેટલી કરોડરજ્જુ આપણા મગજના છેડેથી શરૂ થાય છે। શરીરના પીઠના ભાગમાં રહેલા કરોડના મણકાઓના પોલાણમાંથી સીધી હારમાળા પસાર થાય છે, એટલે મગજમાંથી સીધે સીધી કમર સુધી આખે આખી મણકા ટાઈપ પોલાણો જેવી એક રજુ પસાર થાય છે। કરોડરજ્જુ શરીરને મગજ સાથે સાંકળે છે, એ મગજ સાથે જોડાઈ ગયું છે।
मगज ने परिवर्ती चेतातंत्र वच्चेना संदेशानुं संकलन करे छे। परिवर्ती चेतातंत्र आपणे आगळना क्लासमां जोशुं। एनी अने आ बंने मगज सुधी परिवर्तित चेतातंत्र अने मगज सुधीने आ जे संदेशानुं वाहक छे એ કરોડરજ્જુ છે। આપણે કરોડરજ્જુ દ્વારા સંદેશો પહોંચાડે છે। આપણે પગમાં કોઈ મારે તે કરોડરજ્જુ દ્વારા મગજ સુધી પહોંચે છે। તે જ્ઞાનેન્દ્રિયો દ્વારા ગ્રાહ્ય થતી માહિતીને મગજ સુધી પહોંચાડે। આંખ કાન નાક ત્વક ને જીભવા એના દ્વારા જે આપણે માહિતી પ્રાપ્ત થાય એ સીધી માહિતી મગજ સુધી કરોડરજ્જુ પહોંચાડે છે। મગજ તરફથી આવતા સંદેશના અને સ્નાયુ ગ્રંથિઓ તેમજ શરીરના અન્ય ભાગો સુધી પહોંચે। મગજ દ્વારા જે સંદેશ આવે છે એક અહીંયા મને દુખે છે, મને કમરમાં દુખે છે, મને પીઠમાં દુખે છે, આવા જે સંદેશાઓ છે એ કરોડરજ્જુ દ્વારા માહિતી પ્રાપ્ત થાય છે। કરોડરજ્જુ ચેતાઓને ઈજા થાય તો પગમાં કે હાથમાં લકવાની અસર થાય। જો કરોડરજ્જુના ચેતાઓને ઈજા થાય કમરના તો લકવા થઈ શકે કે સ્નાયુની તકલીફ થઈ શકે છે। લકવાના હિસ્સામાં ગંભીરતા કરોડરજ્જુને કેટલી ઈજા થઈ તે બાબત પર આધાર રાખે છે। લકવા એ કરોડરજ્જુને કેટલી થઈ એટલે ડૉક્ટરો લકવા કે થયો હોય તો પહેલાં એને કરોડરજ્જુને તપાસ કરે પછી ખબર પડે કે એને કેટલી ઈજા થઈ જેને કારણે લકવા વગેરે।